સાધનો નો કયા જોઈશે તો કે કસનાળી જોશે એક હોલ્ડર એક ડ્રોપર ત્યારબાદ કસનાળી ટાઇલ અને પીએચ પેપર ને કયા કયા જલીય દ્રાવણો આપણે ચકાસણી કરવાની છે તો અહીં આપેલા છે તેના આધારે તેની દરેક કરવાની રહેશે આકૃતિ કઈ રીતના થાય છે તે જોઈ લઈએ જુઓ સૌ પ્રથમ તમારે જે છે એ સફેદ ચકચકિત એક ટાઇલ લેવાની છે તેની અંદર આ પીએચ પેપર મૂકવાનું છે તેના ઉપર એક નમૂનાનો ટીમ્પો એટલે પરીક્ષણ માટે પાડવાનું રહેશે અને આ ડ્રોપરની મદદથી ત્યારબાદ છે આ કચ્છનાળી કચ્છનાળીની અંદર લીંબુનો રસ ભરેલો છે તેને અથવા તો કચ્છી હોલ્ડ વડે આપણે જે છે રાખવાનું રહેશે અને તેની તે જ આકૃતિ મિત્રો નીચે દોરવાની છે અહીં ખાલી જગ્યા આપેલી છે તેની અંદર આકૃતિ દોરી લેશો જોઈએ પ્રયોગ પદ્ધતિ મિત્રો તે પેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો કસનાળીમાં લીંબુનો રસ થોડી માત્રામાં લઈ તેમાં થોડું નિસ્યંદેન પાણી ઉમેરો કસનાળીને બરાબર હલાવી તેમાં પીએચ પેપર નાખો તેનો રંગ તપાસો રંગમાં થતા ફેરફારના આધારે દ્રાવણનો અંદાજિત પીએચ મૂલ્ય નોંધો આ રીતે આપેલ દરેક પદાર્થના દ્રાવણના અંદાજિત પીએચ મૂલ્ય મેળવો અને અવલોકન કોષ્ટક તેની નોંધ કરો તો અવલોકન કોષ્ટકની અંદર પહેલો છે ક્રમ ત્યારબાદ દ્રાવણ પીએચ પેપરનો રંગ આશરે પિયજ મૂલ્ય અને દ્રાવકનો સ્વભાવ દ્રાવણનો સ્વભાવ તો લીંબુનો રસ તો એ ગુલાબી લાલ પિયજ કેટલો હશે તો કે બે પોઈન્ટ પાંચ અને તો એ એસિડિક સ્વભાવ ધરાવશે ગાજરનો રસ તો એ આછો નારંગી ચાર પોઈન્ટ ઝીરો એસિડિક ટામેટાનો રસ ઘેરો નારંગી ચાર પોઈન્ટ એક એસિડિક ત્યારબાદ એને ઓએસનું દ્રાવણ તો ઘેરો વાદળી તેર થી ચૌદ સુધી બેઝિક એચ સીએલનું દ્રાવણ તો લાલ એક પોઈન્ટ ઝીરો ને એસિડિક સોડા વોટર તો હળદર જેવો રંગ થશે અને ત્રણ પોઈન્ટ પાંચ તેની પીએ થશે અને એસિડિક સ્વભાવ ત્યારબાદ નિષ્સેધિત પાણી તો આછો લીલો સાત પોઈન્ટ ઝીરો તટસ્થ વિનેગર તો કેસરી બે પોઈન્ટ ચાર એસિડિક સોડિયમ ક્લોરાઈડનું દ્રાવણ આછો લીલો સાત પોઈન્ટ ઝીરો તટસ્થ સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ વાદળે દસ પોઈન્ટ ઝીરો બેઝિક અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું દ્રાવણ તો કે મહેદીનો રંગ આઠ અને બેઝિક સ્વભાવ ધરાવશે આમ નિર્ણય શું આવે છે તો કે આમ પીએચ પેપરના ઉપયોગથી જુદા જુદા પદાર્થોની આશરે પીએચ મેળવી શકાય છે ત્યારબાદ વિકલ્પો છે એટલે કે જ્ઞાન ચકાસણી માટેના પ્રશ્નો આપેલા છે એક બે શબ્દોમાં લખવાના છે દૂધમાંથી દહીં બને ત્યારે કયો એસિડ ઉત્પન્ન થાય તો લેક્ટિક એસિડ ટામેટામાં કયો એસિડ હોય તો ઓક્ઝેલેક એસિડ લીંબુમાં કયો એસિડ હોય તો સાઇટ્રિક એસિડ એસિડ અને બેજ વચ્ચે પ્રક્રિયા થતા કયા પદાર્થો ઉત્પન્ન થાય તો ક્ષાર અને પાણી દાંતનું બહારનું પણ સાનું બનેલું હોય તો કેલ્શિયમ ફોસ્ફેટનું ત્યારબાદ નીચેના પદાર્થોના રાસાયણિક સૂત્ર લખો વિરંજન પાવડર તો સીએ ઓ સીએલ ટુ બેન્કિંગ સોડા એન એચ સી થ્રી ધોવાના સોડા એન ટુ સી થ્રી અને જીપ્સમ તો સીએ એસઓ ફોર ઇન ટુ એચ ટુ ઓ આ પ્રમાણે થશે મિત્રો આગળના આગળનો તમારે કોઈ પણ પ્રયોગ લખવાના બાકી છે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જશો તેને લિંક મળી જશે